વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીની સીટ જીતી લીધી છે. જો કે 3 વખતમાં આ તેઓની સૌથી નાની જીત છે. પીએમ મોદીએ કોંગ્રેસના અજય રાયને 1.5 લાખથી વધુ મતોથી હરાવ્યા છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત 3જી વખત એનડીએ સરકાર બની રહી છે. પરંતુ આ વખતે સત્તાની ચાવી એનડીએના 2 મોટા ભાગીદારો નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુના હાથમાં હશે. આવી સ્થિતિમાં ભાજપને તેના મુખ્ય એજન્ડાને આગળ વધારવામાં ઝટકો લાગી શકે છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગાંધીનગર લોકસભા બેઠક પર ચૂંટણી લડનારા 14 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થયો છે. જો કે આ બેઠક ઉપર દેશના ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના સોનલ પટેલ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાયો હતો. ગાંધીનગર લોકસભા બેઠકના ચૂંટણી પરિણામમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની 9.80 લાખ કરતા વધુ મતોથી ભવ્ય જીત થઈ છે. ગાંધીનગર બેઠક પર અમિત શાહનો ભવ્ય વિજય થયો છે. તેઓએ 2019નો તેઓનો ખુદનો રેકોર્ડ તોડ્યો છે. તેઓએ 7 લાખથી વધુ વોટથી જીત મેળવી છે. ગત તારીખ 7 મે 2024 મંગળવારના રોજ લોકસભાની ચૂંટણીના 3જા તબક્કામાં ગુજરાતમાં 25 બેઠકો પર મતદાન યોજાયું હતું, જેનું કુલ મતદાન 60.13% નોંધાયું હતું, જેમાં ઉત્તર ગુજરાતની 5 બેઠકો પર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠાનું સરેરાશ 62.08% મતદાન થયું હતું. આટલું ઓછું મતદાન થવા પાછળ અસહ્ય ગરમીએ પણ ભાગ ભજવ્યો હતો. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપે આ વખતે બનાસ ડેરીના અધિસ્થાપક ગબલા કાકાના પુત્રવધુ રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે વાવના સિટિંગ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી. ચૌધરી અને ઠાકોર સમાજના વર્ચસ્વવાળી બેઠક પર ગેનીબેન ઠાકોરે બાજી મારી લીધી છે. પોતાની ભવ્ય જીત બાદ ગેનીબેન ઠાકોર પાલનપુરમાં પાતાળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં બનાસવાસીઓએ ગેનીબેન ઠાકોરનું મામેરું ભર્યું હતું. કોંગ્રેસ પાર્ટી કે જો વર્કર હે બનાસકાંઠા કે વોટર છે સભી કા મે દિલ સે શુક્રિયા અદા કરના ચાહતી હું. મુજે વોટ ઓર નોટ દોનો બનાસકાંઠા કી જનતા ને મુજે દિયા હે. મેને જો વાદા કિયા હે મે વાદા નિભાઉંગી. ઓર બનાસ કી બહેન ગેનીબેન જો નારા દિયા થા, એક સ્લોગન દિયા થા, વો બનાસકાંઠા કે મતદારો ને જો સાર્થક કિયા ગયા, મે દિલ સે ફિર સે ઉસકા શુક્રિયા અદા કરતી હું. ઓર મે જબ તક જિંદા રહું તબ તક વો લોકો કી સેવા કરતી રહું.